सहजानंद स्वामी महाराज नी हरे कृष्ण महाराज नी जय। जोगी स्वामी महाराज नी जय। आज ना सदगुरु वंदन महोत्सव नी जय जय जय। इष्टदेव परब्रह्म परमात्मा पूर्ण पुरुषोत्तम सर्व अवतारना अवतारी सर्व कारण न कारण भगवान श्री स्वामीनारायण उपास्य मोक्षदाता निष्ठा स्वरूप परम पूज्य सद्गुरु जोगेश्वरी महाराज ना शुभ आशीर्वाद थकी सहजान स्वामी गुरुकुल आयोजित वंदना महोत्सव त्रण दिवस आज आप पूरु थी गयो। काले आपणो सपनो हतो जूनागढ़ अंदर उत्सव उजवानी तारीख बार पड़ी पछी एम थयो के आपणे आपणा गुरु जोगी स्वामी महाराज एना पर जेने आशीर्वाद आप्या छे जेने सामर्थ्य आपी छे એવા જે સદગુરુ બાળમુકુંદ સ્વામી અને એમના વડીલ એવા ગુણાતન સ્વામી એના 150 વર્ષ ઉજા પૂરા થાય છે અમદાવાદમાં હતા અને વાત સાંભળી પછી મનસુખભાઈને ત્યાં નવા મકાનનું વાસ્તુ હતું માં પૂજા હતી પછી ત્યાંથી નક્કી કર્યું કે આપણે વંથલી ગામને આંગણે આપણે ગુરુના ઋણ થકી મુક્ત થવા માટે આપણે કરીએ આ સંકલ્પ ગૂઢ અહીં આવ્યા સીધી સમયને વાત કરી પછી બધા સંતોને ભેગા કર્યા અને બધાને વાત કરી કે આવી રીતે સંકલ્પ હશે હવે કરવું કે ન કરવું એ તમારા હાથમાં કા બરાબર ને મારો આવો સંકલ્પ હશે હવે કરવું ન કરવું એ તમારા હાથમાં છે બધા કે કાંઈ વધારો કરીએ આ ઉત્સવ છે આ બી ક્યાંથી રોપાણો અને ક્યાંથી ઝાડવું થયું આ એનું આપણે વાત કરીએ સમજાય પછી થોડા દિવસ હરિભક્તોને બોલાવ્યા અને વાત કરી અને પછી આગળ વધ્યા માગસર મહિનામાં આનો જન્મ થયો અને પોષ મહિનામાં જે આપણી શાક ઉત્સવ હતો ત્યારે આપણે આ એ ઉત્સવમાં આપણે એને જાહેરાત કરી કે આપણે આવો ઉત્સવ કરવો છે તારીખ 1 અને 2 આ મહિનાની ત્યાં સુધી ઘઉં ઊભા હતા બીજા બધા એમ કહેતા હજી ઘઉં છે અને કેમ થાય 2013 સાલમાં ઉત્સવ કર્યો ત્યારે તો તે 6 મહિના પહેલાં અગાઉ કામ થઈ ગયું હતું લાકડાનું આ તે બધું સમજે ને દિવાળી પછી ચાલુ કરી દો ખાલી સુલ્યું ગાળી હતી ને તો 15 દી થયા હા 15 દી થયા બધો ઉત્સવ તૈયાર કરતા આજે તારીખ 1 અને 2 દિવસ સુધી 30-30 માણસો એ ઘઉં વેઠ્યા ઉધડા આપી દીધું હતું આપણે બીજે દિવસે 6 વાગે ઘઉં વધાઈ ગયા અને 3 ટ્રેક્ટર મૂક્યા સવાર થયું ને તો ઉથલ ના પાથલ સમિયાણું દેવાનું 2 તારીખ હતી તો 1 તારીખ મોડા પડ્યા પણ સમિયાણાને કીધું હવે મંડ ઝગડવા તો 3-4 દિવસમાં તો એને ઊભું કરી દીધું અરે ક્યારેક ભગવાન પરીક્ષા લે પવન આવ્યો ને ઉપાડી નાખી દીધું પાછો બીજે દિવસે 2 બપોર પાછું આવ્યું તો એમ કર્યું પછી તો ભગવાને પ્રાર્થના કરી ભાઈ હવે તમારે સાનું મનું બેહવું છે કે નહીં પછી અતિશય આઈડા કરે તો હાલે નહીં ને પછી કહ્યું કે માપસર હોય તો હાલે કોઈ બી નહીં તમારી કે અમારી કોઈની જાજી વાયડાઈ ક્યાંય હાલતી નથી સમજે ને એટલે ધ્યાન રાખજો બધાય
માતાજીઓ તમે ભાઈ ડાઈ કરતા હોય તો શાંત રહેજો, નકર દુઃખું હોય સાસુ વહુનો તકલીફ હોય. સાસુ છે એનું જૂનું રેડિયો વાદવાય એ મૂકે નહીં. અમે સાસુ છીએ, અમે સાસુ છીએ, પણ એક દી વહુ હતી કે નથી, કે પહેલેથી હાહુ થઈ ગઈ. આ તમારો પ્રોબ્લેમ છે ને એ અમે કહીએ, સમજો ને. અત્યારના જમાના પ્રમાણે તમારે કાંઈ કોઈ દુઃખ હોય તો આ જે આપણી દીકરી બીજે ઘરે ગઈ એને આપણે દીકરી તો સ્વીકારીએ છીએ, જે દીકરી આવી છે એને આપણે વહુ કહીએ છીએ. જ્યાં સુધી દીકરીનો સંબંધ છે તો જ તમારે ઘરે એને મન માને, નકર એમ થાય હું તો વહુ છું, કે મને આ ઘરના માણસો સભ્ય તરીકે ક્યાં સ્વીકારે છે. એટલે વડીલ બે ધ્યાન રાખવાનું, દીકરાની હોય એને આપણે દીકરી તરીકે સંબોધવી. જો તમારે સુખી થવું હોય તો, અને દુઃખી થવું હોય તો તમારી મરજી. પછી અમને કહેતા નથી કે નાના બૈરાઓ અમને હસાવતા નથી. પહેલી આપણી જીભ એ કાબૂમાં રાખવાની. દુઃખનું કોઈ કારણ હોય તો આપણી જીભ છે. આ તમારો પ્રોબ્લેમ છે, થોડા વર્ષમાં સાઈડ ફરી ગઈ આવી ગયું, સમજો ને. એટલે ઉત્સવની વાત હતી, સમજ્યા. પછી ભક્તિ સ્વામી બધાએ વાત કરી અને આગળ વધ્યા. આ ફેરે સુલ્યું 10 ગાળી, 2 દિવસમાં સુલ્યું ગળાઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગયું. હવે સાણ લીપાઈ ગયું, બધું જ કમ્પ્લીટ થઈ ગયું. જે ઠામ ઉટકવાની સોકડીઓ ઓલી ફેરે 15 દી કાઢ્યા હતા, એ આ ફેરે 2 દિવસમાં થઈ ગયું. પાણીની લાઈન, પાણી કેમ કાઢવું, ગટર આ તે બીજું. કારણ કે એકવાર કામ કર્યું હોય ને એટલે બીજી વાર આપણે ખબર પડી જાય. જૂનાગઢનું સહજાનંદ કેન્દ્ર 2 વાર તૈયાર કર્યું ત્યારે ભક્તિ સ્વામીએ કર્યું, અને આ ફેર આમાં કર્યું, ઘણો ફેર પડ્યો. એટલે આપણે આ ઉત્સવ ઉજવ્યો છે ને ત્યારે શારે ઉપરથી ભરડો હતો. એકવાર જૂનાગઢનું કામ આવે, એકવાર કોલેજનું કામ આવે, એકવાર આ ઉત્સવ આવે, અને એકવારથી મોદીની મહેરબાની, હા, નાણાં ભીર. સ્વામી બાપાનું વસન આશીર્વાદ. ભક્તિ સ્વામી કહેતા કે શું કરશું, મેં કહ્યું ચાલું જ રાખજો, બંધ રાખવું નથી, જે થાય એ સમજ્યા. બેને કીધું ભાઈ તમારે તમારી રીતે કામ ચાલું રાખવાનું છે, મને આ તારીખે આ સમયનું ત્યારથી જવું જોઈએ. જૂનાગઢનું કીધું આવતી ડિસેમ્બર 7, 12 અને 17ની તારીખ છે. 4 મહિના મેં પહેલાં કહી દીધું કે ડિસેમ્બર મહિનો મારો છે, ત્યાં સુધી બધું તમારું છે. ડિસેમ્બર મહિનામાં મને સંપૂર્ણ સાવી મળી જવી જોઈએ. વચમાં ઢીલા પડ્યા, મેં કહ્યું ઢીલું નહીં હાલે, તમારે જ્યાં તકલીફ હોય ને મને કહેવાનું કે આ તકલીફ છે. અને કોઈ દિવસ મેં પૂછ્યું નથી કે તમારા ખિસ્સામાં કેટલું છે, એ પૂછો એને. કોઈ દી પૂછ્યું ઓફિસમાં જાઓ આટલો મારે ઉઈ આવવાનો, બસ. શું સોપડો કે છે, શું સિલક કે છે, એ કશું નહીં. આત્મવિશ્વાસ હતો કે ગુરુ મહારાજ ધામમાં બેઠા બેઠા આ કાર્ય આપણને સંપૂર્ણ સફળતા અપાવશે. અંતરમાં વિશ્વાસ હતો, લોસો પસંદ હતો. ગમે વસ્તુ તમે વિશ્વાસથી સ્વીકારો એટલે ભગવાન કામ કરવું પડે ને કરવું પડે.
એટલે આપણો આ ઉત્સવ પૂરો થયો, આવતા ઉત્સવને આમંત્રણ અમે આપી ખબર પડી છે, તારીખ યાદ રાખજો ભૂલતા નહીં, 7/12/2000. બોલો તો કેમ ઢીલા પડી ગયા, આવવું પડે એટલે. હ તો એ પ્રમાણે કહેજો, સમજ્યા ને, જેવો તમારો સંકલ્પ હોય એ પ્રમાણે આપણે ફેરવશું, પણ તારીખ અને મહિનો નહીં ફરે, સમજ્યા ને. એટલે ગુરુ મહારાજનો આશીર્વાદ, અમારા કર્મઠ સંત એનો પરિશ્રમ અને વિશ્વાસ અને શ્રદ્ધા એ કામ કરી ગયું. એટલે દરેક ભક્તજનો ખૂબ રહેવાસો આવજો, આ ઉત્સવ મારો અને તમારો બંનેનો છે, એકનો નથી. એટલે શબ્દ કેમ વાપરો, આપણો ઉત્સવ, સમજો ને, આપણામાં બધું આવી જાય, સંયુક્ત મિલકત કહેવાય, આપણું અને મારું એટલે સ્વતંત્ર કહેવાય. ભાઈએ ભાગ પડી ગયો જમીનો તો આ કેના ભાગમાં, મારા ભાગમાં આવ્યું, એમ આજે સહજાન સ્વામી ગુરુકુલ વંથલી પરિવાર આપણો છે, આપણે એના છે, બસ સામ સામ પાન બીડી દીધીને લીધી, બસ તમે અમારા છો અને અમે તમારા છે. આ જોગી સ્વામી આ એનો આપણો નાતો છે, આ એના વસન અને એના આશીર્વાદ છે. સારું લાગ્યું એટલું તમારું, જે કાંઈ ભૂલ છે એ અમારી છે, જ્યાં કાંઈ ખામી હોય એ અમારી છે. કથાની અંદર મારી વાણી રૂપી પુષ્પ કોઈને ઠેસ લાગી હોય તો માફ કરજો. ફૂલ છે, ફૂલની ટેસ્ટ લાગે, કેવી લાગે કેવું છે, પથ્થર હોય તો ભાંગી નાખે પગ, પણ વાણીરૂપી પુષ્પ એની કોઈને કદાચ ઠેસ લાગી હોય તો નાનો બાળક જાણી ડરગજુ કરજો. તમારા સભ્ય અમે છીએ અને અમારા સભ્ય તમે છો. આ તો ભગવાન સ્વામિનારાયણ ગુરુ મહારાજ એના આશીર્વાદ, આ એનું કર્તવ્ય છે. ધામમાં ગયા પહેલાં કહેતા ગયા હતા કે મને તમે રાજી થઈને આશીર્વાદ આપો, હું ધામમાં જાઉં અને ત્યાં બેઠા બેઠા તમારું રક્ષણ કરીશ. આ જે વસ્તુ છે ને, અત્યારે આપ આ તારીખમાં સાકાર બની. બોલો, શ્રીજી સ્વામી કહી ગયા ને કે થોડા દિવસમાં તૈયાર કરું. બોલો, આપણે પરમ વિશ્વાસ હતો કે આપણે કંઈ થઈ જાય બસ, અને એને કહી દીધું કે તમારે પીસીએટ કરવાની નહીં, કામ છે, હાથ કામ હાલતા હતા અહીં કોલેજના, એ કરે હાથો આમ સલીપ ભરાય, અહીંયા ઓલો સણતર થાય, અહીં પીલાતર થાય, અહીં લાદી સોડાય ને અહીં આ, એ કરે હાથ કામ હાલતા હતા. ખર્ચ તો બીજું આપણે શું કહીએ, 4 મહિનાની અંદર 2 કરોડ રૂપિયા વાપર્યા, 4 મહિનામાં ઓજો નદી છે ને હાલી જાય ને ભરપૂર, એમ પૈસાને થોકડી હાલી જતી, સમજે ને. દિવાળી પછી 4 મહિના કામ કર્યો, રૂપિયા 2 કરોડનું કર્યું. આ સ્વામીનો પ્રતાપ છે, સમજે ને, આ એનો આશીર્વાદ છે, અને જ્યાં બેઠા બેઠા આપણને આશીર્વાદ આપે છે. એક વસ્તુ કે આપણે એના આશીર્વાદને પાત્ર બનવું જોઈએ તો આશીર્વાદ મળે, ભાગ્ય ન મળે. સ્વામી બાપાની જીભ વળી અને આપણું શરીર વળ્યું છે, મન છોડી અને કોઈ જી ક્યારે પણ સ્વામીના શબ્દની અંદર ક્યારે પણ નહીં થાય, આ શબ્દ એવો નથી. જે કીધું સત્ય બાઢમ, એની હાટક્યા વિનાની જીભ હતી અને મારું હાટક્યાવાળું શરીર જીભને ગોળ બેવડવાળ્યું હતું,
મૌન કર્મ વસંતથી કોઈ શબ્દમાં ક્યારેય પણ કોઈ નકાર નહીં, નહીં થાય એમ નહીં. આવા પાત્રો બનીએ તો સત્પુરુષના સ્વામી કે 16 વલું સોનું હોય એ પાત્ર હોય એમાં સિંહણનું દૂધ રહે, બાકી ગમે એવું ફાડી નાખે. એમ પાત્ર બનવા પહેલાં આપણે શું બનવું જોઈએ, આપણા મનનું ધૈર્ય બધું છોડવું પડે. જે હોય તે બાળમુકુંદ સ્વામી ધામમાં જવાના થયા ને, વરહદી પહેલા ભક્તોએ પ્રાર્થના કરી, સ્વામી રોકાવ રોકાવ સ્વામી રોકાણા. 10 મહિના થયા, પાછો સંકલ્પ કર્યો કે જવું છે. અમુકે પ્રાર્થના કરી, સ્વામી કે હવે કઈ પ્રાર્થના સ્વીકારવા નહીં આવે, તમારી અરજી ફેંકી દીધી, અત્યારે નાખી દીધી છે ને બધા કોર્ટવાળા, ના પાડી દીધી. સ્વામી કે પહેલા સંકલ્પ કર્યો તે દિવસથી અહીંથી તે અક્ષરધામ સુધી જેટલા અવસ્થામાં ધામ આવે છે એ ધામના ભગવાન, એ ધામના મુક્ત હજી આ હાર લઈ અને ઊભા છે. સ્વામી નીકળે અને આપણે દર્શન કરવાના છે. સ્વામી બાપા એમ કહેતા કે સ્વામી આમ કહેતા, હવે એને કેટલી ઘડી તમે રાહ જોરાવી, 10 મહિના થઈ ગયા અહીંથી લઈને અક્ષરધામ સુધી જેટલા રસ્તામાં ધામ આવે છે એ ધામના ભગવાન અને એના મુક્ત બાળમુકુંદ સ્વામીના દર્શન કરવા માટે ઊભા છે. વડતાલ કાગળ લખ્યો કે સ્વામીની તબિયત થોડું ઢીલી છે, અને આવતા આવતા જૂનાગઢમાં ભીમજીભાઈ કોઠારી એ ધામમાં ગયા, એકદમ મોડું થયું તો સ્વામી કે આપણે એકદમ મોડા જાઉં. બીજે દિવસ મહારાજ આવ્યા 10 વાગ્યે. દર્શન કર્યા, સ્વામી પાસે બેઠા અને વાત કરી. સ્વામી કે કાંઈ કેવું છે તો બાળમુકુંદ સ્વામી કે આજે બગીચો છે ને સત્સંગી એને લીલો રાખજો, બીજું કાંઈ નહીં. સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ દેશ ગાદી આજે બગીચો છે એ બગીચો લીલો રાખજો, એટલું કીધું. મહારાજ ઉતારે ગયા તો માહિતી સ્વામીએ દેહ મૂકી દીધો. મહારાજે લખ્યું વચનામૃતમાં, જેમ ભગવાનને માટે દેવતાઓ સિદ્ધિઓ પ્રાર્થના કરે છે એમ આવા એકાંતી સંત હોય એની પણ ભગવાને પ્રાર્થના કરે છે. જો એ બાળમુક સ્વામી ન હોત તો આપણા ગુરુ એની પાસે જ આવું જ જ્ઞાન આવું જ સામર્થ્ય એ ક્યાંથી મળે છે. માટે આપણે બાળમુક સ્વામીનો ઉત્સવ આ માટે ગુરુના આશીર્વાદ અને ગુરુના ઈશ્વરીય સામર્થ્ય જે આપ્યું હોય એ બાળમુક સ્વામી આપ્યું છે. એટલે બાળમુક સ્વામીના ઋણમાંથી મુક્ત થવા માટે યત કિંચિત જે આપણાથી બન્યું એ કર્યું છે, અને તમે બધા સહભાગી થયા છો ઉત્સવની અંદર, બધાએ ખૂબ લાભ લીધો છે. પહેલેથી જ હતું કે આપણે ફાળો કરવો નથી, હજી કોઈને કીધું નથી, જેને ખબર પડી એ સામેથી દેવાયા. પોહ મહિનાની સભામાં ડિક્લેર કર્યો, પછી મા મહિનાની સભા હતી એમાં પણ વાત કરી નથી. સ્વામી કે આપણે આત્મવિશ્વાસ હોય કે હરિભક્તોનો ખિસ્સો એ આપણો છે, બસ જ્યારે જરૂર પડશે ત્યારે આપવાના છે, પછી માગવાની શું જરૂર. ઘણાતાન સ્વામી કે જૂનાગઢની અંદર હજી સુધી ફાળો કર્યો નથી. આ ગુણાતીતની સ્થિતિ સમજો ને, ગુણાતીત એટલે બીજા જે છે એ નામ ઉપર વટાવે છે
અને આપણે ગુણ ઉપર આપણે ચાલવાનું છે. બીજો સંપ્રદાય છે ને એ ગુણાતન સ્વામીનું નામ બતાવે, અને આપણે ખરેખર ગુણાતન સ્વામી શું હતા મૂળ જો. કથામાં આવ્યું ને, અમે ધામમાં જઈએ કે રોકાઈએ, સ્વામી કે તમારી મરજી. ખબર પડી, જાઓ એમ ના કીધું, એમ રોકાવ એમ પણ ના કીધું, તમારી મરજી બોલો. આ ગુણાતીત અતિથિ કહેવાય. તમે સ્વતંત્ર છો, તમારે અમને પૂછવાનું હોય બસ. એટલે સાધુ નહીં કહેતા, આ ઉત્સવની અંદર સંતો ખૂબ આવ્યા અને રસોડાની સેવા કરી આપણા ઉત્સવને ખૂબ દીપાવ્યો. એ બદલ દરેક સંતો પાર્ષદો હરિભક્તો બધાને લાખો લાખો વંદન અને કોટી કોટી દંડવત પ્રણામ. દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.